सोमनाथ जिल्लाना कोरिनारमा पडियो 20 इंच जेटलो वर्षात जे वर्षात खबर जल बंबाकार थयो छे। कोरिनारना अनेक गामोमा बेटनी स्थिति जोवा मळी हती, तो शहर विस्तारमा कमर सुधी पाणी जोवा मळ्युं हतुं। जो के वरसादे विराम लीधा बाद फरी जनजीवन धबकतुं रह्युं छे। वरसादना 15 कलाक वीत्या बाद कोरिनारना ग्राम्य पंथकोना खेतरोमा चोंकावनारा दृश्य जोवा मळी रह्या छे। ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। પાણીનો જોરદાર પ્રવાહ ખેતરોમાંથી ઉભેલી મગફળી ઉખાડી નાખી હતી। એટલું જ નહીં પણ પાણીના પ્રવાહ સાથે ઘસડાઈ આવેલ પથ્થરો ખેડૂતોના ખેતરોમાં નજરે જોવા પડતા હતા। જ્યાં લાંબા સમયથી વરસાદની રાહ જોતા અંતે મેઘરાજાએ કોરિનારમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા। ખેડૂતોએ આપણી ચેનલ સાથે વાતચીત કરતા અને ખાસ વરસાદ શરૂ થતા જ ખૂબ જ આનંદ અનુભવેલો હતો, પરંતુ વરસાદ એટલો જોરદાર પડવા લાગેલો હતો કે અમારી ખુશી એક પલમાં છીનવાઈ ગઈ હતી। જે ખેડૂતોના કહેવા મુજબ મગફળીનું મોંઘું બિયારણ લાવી અને મગફળીની વાવણી કરવામાં આવી હતી, પણ મગફળી પણ સારી ઉગી નીકળી હતી। પરંતુ જોરદાર વરસાદ બાદ પૂરો સમસામાન આવેલા આ પાણીએ મગફળીને ખેતરમાંથી ઉખાડી કાઢી હતું, જે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવેલી છે કે એક સર્વે હાથ ધરવામાં આવે અને ખેડૂતોને થયેલ આ નુકસાન અંગે વળતર આપવામાં આવે। વાવેતરનો ખર્ચો 15-20 હજાર રૂપિયાનો થાય છે, 10-10-1 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે, અને ખેડવાના ખાતરના ને આ મગફળી ઉકળી અને નીકળી ગઈ છે, બહાર ધોવાણ થઈ ગયું છે, મગફળીનો પાક નિષ્ફળ જાય પહેલાં સરકાર કંઈક આમાં પેલું પગલાં લે અને આ બધા ઢોરના સારા પલળી ગયા છે, બધીના ઢાળિયામાં પેલા સારાના ગોડાઉનોમાં અને બધામાં પાણી ગરી ગયું છે, તો ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની છે, તો તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવવાની વ્યવસ્થા સરકાર કરે અને તાત્કાલિક સર્વે ચાલુ કરાવવું જોઈએ। આજુબાજુના આ કોડીનાર તાલુકાના તમામ વિસ્તારમાં કે 6 કલાકની અંદર સિંગોડા નદીમાં પાણી આવી ગયું હોય તો કેટલો ભયંકર વરસાદ હોય। આજ દિવસ સુધીનો રેકોર્ડ છે કે 24 કલાક 25 કલાક વરસાદ થાય ત્યારે સિંગોડા નદીમાં પાણી આવતું, આ 6 કલાકની અંદર પાણી આવી ગયું છે, એટલે કેટલો ભયંકર વરસાદ હશે એની ઉપરથી ખ્યાલ આવે। જોઈ રહ્યા માંડવી અત્યારે એ ભારે વરસાદને કારણે, અતિ ભારે વરસાદને કારણે એને મૂળિયા દેખાઈ ગયા, અને જ્યારે 2 દિવસ પહેલાં જે અમે નેતતા ત્યારે એમ થતું કે આ માંડવી ઘણી બધી બહુ સારી છે, પણ આ એટલો બધો વરસાદ થયો કે અમે જોયો નહોતો, અને આને મૂળિયા દેખા 2 દિવસ પછી તો તમને સુકાઈ ગયેલો જોવા મળીએ, અને આ ઓછામાં ઓછો આ 1 વીઘાનો ખર્ચો 5-6 હજાર રૂપિયાનો છે અત્યારે, અને અમે વાયુને ખર્ચો કર્યો અત્યારે આ તમામે તમામ માંડવી છે એ ફેલ થઈ જાય, કારણ કે એટલો બધો વરસાદ પડવાના કારણે આના મૂળિયા છે ત્યાં સુધી ધોવાણ થઈ ગયો, એટલે આ છે સ્થિતિમાં આ મોલ છે એને પાડવો પડે અને નવો અમારે મોલ આખો આજુબાજુ વિસ્તારમાં બધાને એટલે જબરજસ્ત મોટે પાયે નુકસાન છે, એને ધોવાણ થઈ ગયું, એ અમારે પાછો ફરી વાવવો પડશે અને ફરી પાછો એટલો ખર્ચો કરવો પડશે, અને જ્યાં જ્યાં વિસ્તારમાં કાંકરા નીકળી ગયા અને માત્ર માટી પૂરવી પડે છે, સરકારશ્રીને એવી ભલામણ છે કે એમાં માટી પૂરી અને અમારું જે પાક ધોવાણનું છે પૂરેપૂરું આજુબાજુના લાખો હેક્ટર જે અત્યારે કોડીનાને આજુબાજુ એટલો ભારે વરસાદને કારણે એ તેને અમે સરકારશ્રી ધ્યાન આપે એવી અમારી રિક્વેસ્ટ છે ખેડૂત ભાઈઓની। જો આ વિસ્તારમાં જમીન ધોવાણે કે કોડીના તાલુકાના તમામ ગામડામાં આજુબાજુમાં, હું તમને આ વિસ્તારની વાત કરું દેવળીના વિસ્તારની, કે જે અહીંયા પાણી પડવાને કારણે એટલું બધી ધોવાણ ધોવાણ છું કે અહીંયા કાંકરા સતત દેખાઈ ગયા, હવે તો એ કાંકરા અમે તો વીણી અને ક્યાંક માઇસમાં મોકલી જાય તો એવી પરિસ્થિતિ, અથવા સરકારશ્રીને એવી રજૂઆત છે કે અમને ક્યાંકથી પણ માટી લાવી અને અમારા ખેતરું પણ જે કાંઈ જમીન ધોવાણ છે તે લેવલ કરાવી આપે એવી સરકારશ્રી પાસે અમે પૂરેપૂરી અપેક્ષા રાખીએ છીએ। કાલે મારે વરસાદ થયો હતો અને તેમાં પ્રાથમિક રેકોર્ડ અમારે આવેલ છે, એમાં અરણેજ, દુધાણા, આલીધર, માલસરમ, કાજ અને ચરકડીમાં ગામમાં નીચાણવાળા વિસ્તારમાં થોડા થોડા ઘરોમાં ફૂટની આજુબાજુ 1.5 ફૂટ જેવું પાણી ભરાયેલ હતું, અને જે વરસાદ પૂરો થતાં એનો નિકાલ થઈ ગયો છે, હાલ કોઈ કાર્યવાહી બીજી બાકી કરવા રહેતી ન હતી, તેમજ અમે ગ્રામ પંચાયત મારફત તમામ તલાટીશ્રી પાસેથી આજે એનો પ્રાથમિક અહેવાલ